नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां? विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एजुकेशन नी आ ऑनलाइन YouTube चैनल मां आप सौनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित जेनो चैप्टर नंबर 14 अवयवीकरण बराबर छे, जेमां विद्यार्थी मित्रों आपणे आगळनुं सेशन एटले के पार्ट 1 मां आपणे एना केटलाक बेसिक नियमो अने तेनी प्रस्तावना एटले के इंट्रोडक्शन लेक्चर मां आपणे केटली महत्वनी बाबतो भण्या हता, राइट? तो विद्यार्थी मित्रों, एज बाबतों ना आधारे स्वाध्याय 14.1 नो दाखला नंबर 1 खूब ज इजी दाखलो छे, समझवानो छे अने ध्यान थी જોવાનું છે, બરાબર છે? જેથી કરીને તમારે ક્યાંય પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય નહીં અને તમને દાખલાઓ છે સરળ છે, તમને આવડી જશે। ઓકે, તો દાખલા નંબર 1 આપેલા પદોમાં સામાન્ય અવયવ મેળવો। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને આપ્યા છે 12x, બરાબર? તો 12x ના અવયવો કયા પડે? क्यों तो अब चलो 12x ना अवयव क्या पड़े? तो के 12 छे એટલે 2 × 2 × 3, કારણ કે 2 2 4 4 તરી 12 અને ગુણ્યા x। એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 36 છે, 36 ના અવયવ કયા પડે? તો આપણે આગળના લેક્ચરમાં શીખવાડ્યું તમને કે 36 ને 2 વડે ભાગો એટલે 18, 2 વડે ભાગો એટલે 9, 3 વડે ભાગો એટલે 3 તરી 9, બરાબર? તો જો આ એના અવયવ થયા, તો આપણે અહીંયા લખીશું 2 × 2 × 3 × 3। તો વિદ્યાર્થી મિત્રો, હવે આખું પિક્ચર તમારી સામે ક્લિયર છે। આમાંથી તમને સામાન્ય બંનેમાં હોય એવી સંખ્યાઓ કઈ કઈ છે? તો જો એકવાર 2 બંનેમાં છે, બીજીવાર 2 બંનેમાં છે, 3 એકવાર બંનેમાં છે, બીજી વાર બંનેમાં નથી એટલે આપણે એને લઈશું નહીં। તો 12x અને 36 માં સામાન્ય અવયવ શું છે? તો કે 2 × 2 × 3 એટલે કે 12 છે, બરાબર? તો કે 12 અને 36 માં સામાન્ય અવયવ 2 × 2 × 3 એટલે કે 12 છે। કેમ 12? તો કે 2 2 4 4 તરી 12 જે બંનેમાં કોમન છે। હવે વિદ્યાર્થી મિત્રો, બીજો દાખલો છે 2y અને 22xy। તો અહીંયા આપણે 2y જોઈએ બરાબર 2 × y અને 22xy બરાબર, તો કે 2 × 11 × x × y જે બંનેમાં સામાન્ય આપણે શોધવાના છે। તો તમે જોઈ શકો છો કે 2y માં અને 22xy માં સામાન્ય શું છે? તો કે 2 બંનેમાં કોમન છે। બીજું શું કોમન છે? તો કે y છે એ સામાન્ય છે। તો આપણે નીચે શું લખીશું? તો કે 2y અને 22xy માં 2 × y સામાન્ય અવયવ છે એટલે કે 2y, 2y છે એ બંનેમાં કેવા છે? સામાન્ય છે। વિદ્યાર્થી મિત્રો, ત્યાર બાજુનો ત્રીજો દાખલો છે 14pq અને 28p2q2। તો અહીંયા જુઓ 14pq બરાબર, તો કે 2 × 7 × p × q, રાઈટ? અને 28p² q² તો જો 2 × 28 નું આપણે અવયવ પાડીએ 28 એટલે 2 વડે ભાગીએ તો 14, 2 વડે ભાગીએ તો અહીંયા 7 અને અહીંયા 7 તો 1, 2 × 2 × 7 તો કે 2 × 2 × 7। હવે વિદ્યાર્થી મિત્રો, પિક્ચર્સ ક્લિયર છે તમારી સામે કે બંનેમાં સામાન્ય શું છે, કોમન શું છે? જુઓ તો તો જો 2 બંનેમાં સામાન્ય છે, ત્યારબાદ બીજું શું સામાન્ય છે? તો કે 7 સામાન્ય છે, બરાબર? શું સામાન્ય છે? 7 સામાન્ય છે। તો અહીંયા આપણે લખીશું કે 14pq અને 28p² q² માં સામાન્ય અવયવ 2 × 7 × p × p × q × q
એટલે બંને માં જો p પણ કોમન છે અને q પણ કોમન છે તો p ગુણ્યા q તો બંને માં કોમન શું આવે છે તો કે 2 પછી 7 પછી બંને માં p છે અહીંયા સ્ક્વેર છે અહીંયા p છે એટલે અહીંયા 2p છે અહીંયા 1p એટલે 1p કોમન એવી રીતે q પણ ઉપર 1 છે નીચે 2 છે તો 1q કોમન બરાબર છે એટલે 2 ગુણ્યા 7 ગુણ્યા p ગુણ્યા q એટલે આપણને એ જવાબ મળશે 2 14 pq બરાબર 14 pq વિદ્યાર્થી મિત્રો ત્યારબાદનો દાખલો છે ચોથા નંબરનો દાખલો જેમાં તમે જોઈ શકો છો 2x બરાબર તો જો 2x એટલે 2 ગુણ્યા x એવી રીતે 3x નો વર્ગ તો કે 3 ગુણ્યા x ગુણ્યા x અહીંયા 4 છે તો 4 નો અવયવ શું પડશે 2 ગુણ્યા 2 હવે તમારે એ જોવાનું છે કે ત્રણેયમાંથી કાઈ કોમન નીકળે છે જો તો ત્રણેયમાં 2 આવે છે નથી આવતો ત્રણેયમાં 3 આવે છે નથી આવતો ત્રણેયમાં x આવે છે નથી આવતો વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ પણ પદમાંથી આપણે કોઈ પણ અંક સામાન્ય ન નીકળે ત્યારે એક જે છે એ સામાન્ય અવયવ કહેવાય કેમ તો કે એક એ તમામે તમામ પદનો સામાન્ય અવયવ છે તો આથી અહીંયા લખાય x 3x નો વર્ગ તથા 4 માં સામાન્ય અવયવ 1 છે બરાબર કઈ સામાન્ય ના નીકળતું હોય એટલે શું વધે 1 તો 1 જે છે એ સામાન્ય અવયવ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો છે 6abc 24ab નો વર્ગ અને 12a²b તો અહીંયા આપણે જોઈએ 6abc એટલે આવશે 2 × 3 × a × b × c એવી રીતે 24ab નો વર્ગ બરાબર 2 × 2 × 2 × 3 કેમ તો જો 24 ને 2 વડે ભાગો એટલે 12 12 ને 2 વડે ભાગો 6 2 વડે 3 અને 3 1 એટલે જો 2 × 2 × 2 × 3 બરાબર અને ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b કારણ કે b² છે એટલે 2 વાર ત્યારબાદ 12a²b તો 12a²b એટલે 2 × 2 × 3 × a × a × b તો વિદ્યાર્થી મિત્રો હવે તમે જોઈ શકો છો કે 6abc 24ab² અને 12a²b એમાં સામાન્ય અવયવ શું છે તો જો આમાં 2 કોમન છે ત્યારબાદ બીજું કઈ યસ 3 ત્રણેયમાં આવે છે પછી 2 પાછા આ 2 માં આવે છે આમાં નથી આવતા એટલે એને નહીં લેવાનું રાઈટ હવે જો a યસ a આવે છે પછી b યસ b આવે છે ત્રણેયમાં c નથી બરાબર છે તો આપણને સામાન્ય શું મળ્યું તો જોઈએ 6abc 24ab² તથા 12a²b માં 2 × 3 × a × b સામાન્ય અવયવ છે એટલે કે 2 × 6 6ab રાઈટ આ એનો સામાન્ય અવયવ છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે 16x નો ઘન છે 16x નો ઘન 16 એટલે 2 × 2 = 4 × 2 = 8 × 2 = 16 બરાબર એટલે 2 × 2 × 2 × 2 x નો ઘન છે એટલે x ગુણ્યા x ગુણ્યા x બરાબર એવી રીતે -4x² છે -4x નો સ્ક્વેર બરાબર તો -2 × 2 × x × x એવી રીતે 32x છે તો 2 × 2 × 2 2 × 2 = 4 × 8 × 2 = 16 × 32 × x ચાલો વિદ્યાર્થી મિત્રો હું 2 સેકન્ડ આપું છું આમાં તમે તમારા બુકમાં
चेक करो कि आमांथी सामान्य शुं निकळे छे राइट जो अहींया 16x નો ઘન તો 2 ગુણ્યા x ગુણ્યા x 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x એવી રીતે 4x નો વર્ગ છે -2 ગુણ્યા 2 ગુણ્યા x ગુણ્યા x 32x છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા x તો આ ત્રણેય જે છે એમાંથી તમારે કોમન કાઢવાનું છે બરાબર છે હું 2 સેકન્ડ આપું છું તો વિદ્યાર્થી મિત્રો આમાંથી સરખું શું છે तो जो अब बे अस माइनस वालों नहीं ले वालों अब बे बे बराबर बीजी बार एक बीजी बार छे चौथो तो, यस सूचे बे छे ओके अने त्यार बाद एक्स एक्स अने एक्स बराबर तो विद्यार्थी मित्रों आमांथी कॉमन शू निकल से तो के 4x એટલે આપણે લખવાનું અહીંયા કે 16x નો ઘન -4x² 32x માં સામાન્ય અવયવ b * b * x बराबर 4x છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 1 ના 1 દાખલા નંબર 1 ના 1 થી આપણે 6 દાખલા અહીં પૂર્ણ કર્યા બરાબર છે હું 2 સેકન્ડ આપું છું સ્ક્રીનશોટ લઈ શકો છો ત્યારબાદ આપણે આગળના દાખલા ગણીશું તો વિદ્યાર્થી મિત્રો હવે 7મો દાખલો જોઈએ તો કે અહીંયા 10 PQ છે 20 PR છે અને 30 RP છે 30 RP બરાબર તો આના આપણે પહેલા અવયવ જોઈએ તો 10 PQ એટલે અહીંયા થશે 2 ગુણ્યા 5 ગુણ્યા P ગુણ્યા Q બરાબર 20 PR છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા P ગુણ્યા R બરાબર એટલે કેવી રીતે તો જો 20 છે બરાબર છે 20 2 દાન 20 2 5 10 અને 5 1 5 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 બરાબર એવી રીતે 30 છે તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર કેવી રીતે તો કે 30 છે 30 ને આપણે 2 વડે ભાગીએ તો 15 15 ને 2 વડે ના ભાગી શકાય 3 થી ભાગીએ 3 5 15 અને 5 1 5 તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર એમાં શું આવશે r ગુણ્યા p ઓકે વિદ્યાર્થી મિત્રો હવે તમારી નજર સમક્ષ આખું પિક્ચર ક્લિયર છે તમે જોઈ શકો છો કે શું સામાન્ય નીકળે એમાં જો તો ત્રણેય માં 2 સામાન્ય છે રાઈટ ત્યારબાદ બીજું કઈ 5 ત્યારબાદ તો કે p સામાન્ય છે q ત્રણેય માં નથી r 2 માં છે q 2 માં છે q 1 માં છે રાઈટ અને 3 1 માં છે એટલે સામાન્ય 2 ગુણ્યા 5 આવે તો આપણે અહીંયા લખીશું 10 pq 20 PR तथा 30 RP માં સામાન્ય અવયવ શું છે તો કે 2 ગુણ્યા 5 ગુણ્યા P બરાબર 10 P છે ઓકે તો કે 10 P છે રાઈટ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 8મો દાખલો 3x નો વર્ગ y નો ઘન 10x નો ઘન y નો સ્ક્વેર 6x નો વર્ગ y નો વર્ગ z તો અહીંયા જોઈ શકો છો તમે કે 3x નો વર્ગ y નો ઘન નીચે 10x નો ઘન y નો વર્ગ ત્યારબાદ 6x નો વર્ગ y નો વર્ગ z તો અહીંયા તમે જુઓ 3 ગુણ્યા x ગુણ્યા x નો વર્ગ છે એટલે x ને 2 વખત y નો ઘન છે એટલે y ગુણ્યા y ગુણ્યા y બરાબર આ રીતે એરેન્જ કરવાનું ત્યારબાદ 10x નો ઘન છે y નો વર્ગ છે તો ત્યાં આપણે શું કરીશું તો કે 10 એટલે 2 ગુણ્યા 5 x નો ઘન છે એટલે શું કરીશું તો કે x ગુણ્યા x ગુણ્યા x તો અહીંયા લખીશું x ગુણ્યા x ગુણ્યા x y નો વર્ગ છે એટલે y ગુણ્યા y હવે વિદ્યાર્થી મિત્રો શું થશે તો કે 6x નો વર્ગ y નો વર્ગ z
तो छ એટલે તો કે 2 ગુણ્યા 3 x નો વર્ગ છે એટલે શું આવશે તો કે x ગુણ્યા x y નો વર્ગ છે એટલે y ગુણ્યા y અને z તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે ત્રણેય માં કોમન શું આવે છે જો 3 ત્રણેય માં નથી આવતા રાઈટ 2 છે એ ત્રણેય માં નથી આવતા x તો યસ x આવે છે એક વાર બીજી વાર ત્રીજી વાર નથી આવતા હવે y જોઈએ તો y એક વાર બીજી વાર રાઈટ તો ત્રીજી વાર નથી આવતા રાઈટ તો x બે વાર આવે છે અને y બે વાર આવે છે તો આપણે અહીંયા લખીશું કે 3x વર્ગ y નો ઘન 10x નો ઘન y નો સ્ક્વેર તથા 6x નો વર્ગ y નો વર્ગ z માં સામાન્ય અવયવ x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y એટલે કે x ગુણ્યા x એટલે x નો વર્ગ અને y ગુણ્યા y એટલે y નો વર્ગ છે એટલે x સ્ક્વેર y સ્ક્વેર થાય બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપેલી પદાવલીના અવયવ મેળવો તો અહીંયા તમે જોઈ શકો છો કે 7x આપેલા છે 7x એટલે 7 ગુણ્યા x અને 42 એટલે 7 ગુણ્યા 6 હવે 7x બંનેમાં કોમન શું આવે છે 7 આવે છે બરાબર છે તો કે 7x માઈનસ 42 માં 7 કોમન કાઢો તો x માઈનસ 42 થાય તો અહીંયા લખવાનું કે 7x તથા 42 માં 7 સામાન્ય અવયવ છે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો 6p માઈનસ 12q તો 6p ને જોઈએ તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા p અને 12q તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા q બંનેમાં કોમન શું છે 2 2 અને 3 3 રાઈટ તો અહીંયા લખીશું કે 6p અને 12q માં સામાન્ય અવયવ 2 ગુણ્યા 3 એટલે કે 6 છે બરાબર તો આપણે અહીંયા 6p માઈનસ 12q બરાબર 6 કોમન કાઢવા એટલે 6 કોમન p માઈનસ 6 દુ 12 6 નીકળી ગયા તો અહીંયા 2 વધે અને q આ આપણો જવાબ થાય તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 14.1 ના દાખલા નંબર 1 ના 8 દાખલા 1 થી 8 અને દાખલા નંબર 2 નો પહેલો અને બીજો આપણે અહીં પૂર્ણ કર્યો 2 સેકન્ડ આપું છું અને સ્ક્રીનશોટ લઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 નો પહેલો બીજો અને ત્રીજો દાખલો આપણે અહીં ગણીએ છીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો 7a નો વર્ગ છે તો 7a ના વર્ગને આપણે અવયવ પાડીએ તો 7 ગુણ્યા a ગુણ્યા a થાય બરાબર એવી રીતે 14a છે તો 14a બરાબર 2 ગુણ્યા 7 ગુણ્યા a રાઈટ તો આપણે અહીંયા લખીએ કે 7a નો વર્ગ અને 14 માં 2 સામાન્ય અવયવ શું આવે છે તો કે જો બંનેમાં 7 આવે છે અને બંનેમાં a આવે છે તો કે 7a છે તેથી 7a નો સ્ક્વેર વત્તા 14a તો આપણે આ બંનેમાંથી 7 કોમન કાઢીએ અને a કોમન કાઢીએ તો અહીંયા a નો વર્ગ હતો બરાબર છે તો 7a કોમન કાઢીએ તો અહીંયા શું વધે ખાલી a વધે વત્તા 7 2 14 7 નીકળી ગયા 14 માં તો 2 વધ્યા a કોમન કાઢવાનો તો a કોમન કાઢ્યો a નીકળી ગયો છે 7a into a plus 2 તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે સ્વાધ્યાય 14.1 ના દાખલા નંબર 1 થી દાખલા નંબર 8 સુધી અભ્યાસ કર્યો ત્યારબાદ દાખલા નંબર 2 ના કે આપેલી પદાવલીના અવયવ મેળવો એના દાખલા નંબર 1 2 અને 3 તમે જોઈ શકો છો બરાબર છે જેમાં આપણે અવયવ
સમજવો જરૂરી છે. ઓકે, તો આજના વિડીયો લેક્ચરમાં જેટલા પણ તમને દાખલા કરાવ્યા છે, દરેકે દરેક દાખલા તમારે સીડબ્લ્યુમાં એકવાર અને રફ બુકમાં બે વાર ગણવાના છે, પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર હું પૂર્ણ કરું છું. ધન્યવાદ.